નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ કેદારનાથ. કેદારનાથ નામ સાંભળતા આપણને એમ લાગે છે કે ચારધામની યાત્રાએ જઈ રહ્યા છીએ, પણ ચારધામની યાત્રાએ નહીં, અહીંયા આપણે કોબાની બાજુમાં 3-4 કિલોમીટરના અંતરે કેદારનાથ મહાદેવનું મંદિર આવ્યું છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. અને ખૂબ સરસ અહીંનું લોકેશન છે, ધોધ પડે છે અને મહાદેવનું એક મોટું મંદિર છે, જેના દર્શન અમે તમને કરાવવાના છીએ. અને અત્યારે અમે અમારા સંબંધી અમને મળી ચૂક્યા છે, સાથે અમે જઈ રહ્યા છીએ. તો હવે 1.5 કિલોમીટરનો રસ્તો બાકી છે કેદારનાથ મહાદેવ પહોંચવા, અત્યારે આપણે જઈ રહ્યા છીએ. અને અમે તમને મહાદેવના પણ અહીંયા દર્શન કરાવશું, અને જોવાલાયક જે લોકેશન છે ખૂબ સરસ, તેના વિશે પણ તમને માહિતી આપશું. અને તમારે આ જગ્યા પર આવવું હોય તો કઈ રીતે તમે આવી શકો છો તેના વિશે પણ અમે તમને માહિતી આપવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહો, ટૂંક સમયમાં આપણે દર્શન કરશું કેદારનાથ મહાદેવના. તો દર્શક મિત્રો, કેદારનાથ મહાદેવ મંદિર ભમોદરાથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. અને તમારે પણ આ જગ્યાએ જવું હોય તો અમે ગૂગલ મેપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, જેના આધારે તમે આ કેદારિયા એટલે કે કેદારનાથ મહાદેવ જઈ શકો છો. અને ઇન્ટરનેટમાં આ જગ્યાનું નામ કેદારિયા તરીકે પ્રખ્યાત છે. અને ખાસ કરીને આ વિસ્તારમાં તમને હરણ પણ જોવા મળી જાય છે. અને અહીંયા એક કેદારિયા વોટરફોલ આવ્યો છે, જેમાં દૂર દૂરથી યાત્રીઓ આવીને સ્નાન કરે છે અને મોજ મસ્તી માણે છે. અને આ જગ્યા પર 3 શિવલિંગની પૂજા થાય છે. તો ચાલો મંદિરની અંદર જઈને દર્શન કરી લઈએ ભગવાન શંકરના. તો દર્શક મિત્રો, આપણી સાથે જયસુખભાઈ આવ્યા છે. જયસુખભાઈને આપણે માહિતી લઈ લઈએ. જયસુખભાઈ, તમને આ જગ્યા પર આવીને કેવું લાગી રહ્યું છે? ખૂબ જ સરસ લાગે છે અને બહુ જ મજા આવે એવી જગ્યા છે. અને અહીંયા તમે અહીંયા સામે ઝરણું છે ને, આ બધા નાય છે લોકો, અને બહુ જ મજા આવે એવી જગ્યા છે તમને. અને અહીંયા કેદારનાથ દર્શન બહુ જ સરસ રીતે થાય એવી આમ સગવડ છે. તો બધા જ આવી શકો છો તમે અહીંયા દર્શન કરવા માટે, અને ખૂબ મજા પડી જાય એવી જગ્યા છે તમને લોકોને, એટલે જરૂરથી આવજો એક વખત. ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ જયસુખભાઈએ ખૂબ સારી માહિતી આપી. તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ ઝરણું છે, લોકો અહીંયા દૂર દૂરથી નાહવા પણ આવે છે, જે તમે નિહાળી રહ્યા છો. નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે આવ્યા છીએ કેદારનાથ મહાદેવ. અહીંયા મુકુંદગીરી બાપુ આપણને જે મહાદેવનો ઇતિહાસ છે તેનું વર્ણન કરશે. તો બાપુ, અહીંયા જે કેદારનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ છે તેનું અમને વર્ણન કરો મારા દર્શકોને તમે. બહુ સુરેશ જગ્યા છે, આપણા અમરેલી જિલ્લા અંતર્ગત સારુકુંડલા તાલુકા, સારુકુંડલા તાલુકાના અંદર કેદારિયા ગ્રામ, અને યામાં એ કેદારનાથ મહાદેવ છે. આ જગ્યાને વિષય મેં એમ કહેવાય છે કે આજથી કોઈ 500-600 વર્ષ પહેલે અમારા કોઈ મહાત્મા હિમાલયમાં કેદારનાથ દર્શન કરવા ગયા હતા,
तो त्या इने दर्शन तो थिया नहीं, क्योंकि त्या अमुक टाइम पर दर्शन नहीं थाय केम के त्या बर्फबारी थाय छे अंदर मंदिर बंद थी जाए, तो ये बहुत निराश थी गया था। पछी मन में एम विचार आयो कि भाई ज्यारे हाँचो संबंध हो, हाँचो प्रेम हो, तो गमे कोई वस्तु संसारी वस्तु हमारे हामे आवे छे, तो भगवान केम नहीं मारे हामे आवशे। तो एम कहे ते पछी ज्यारे फरता फरता आ बाजू निकल्या अने आ गाम वच्चे ते निकलता तो त्या इने दर्शन थिया, तो ये बोला कि हाँ ये हाँचू केदारनाथ। तो आ जगह छे अने आ जगह में बे सीबलिंग है मोटा मोटा, ये जो आ प्रकट थे है अने बच्चे एक सीबलिंग है प्रकट के, टोटल एने तीन सीबलिंग है। अने इने प्रमाण भी इन्होंने कहता था कि भाई ज्यां सुधी सीबलिंग है, ज्यां सुधी यहाँ ईश्वर ने प्रमाण रहेगा, त्या सुधी यहाँ एक पानी की धारा सतत बहती रहे। यहाँ एक खरेखर एक गौमुखी है जो आज की तारीख में आ सीबलिंग ने खरेखर होने प्रमाण आपे। आप सब लोगों ने बहुत बहुत धन्यवाद। जय श्री केदारनाथ। खूब खूब धन्यवाद आप पाठवीए छे अँ महंत ने खूब सरस अँ माहिती आपी। तो दर्शक मित्रों, तमारे आ जग्या पर आवुं होय तो अमे गूगल मेपनी जे लिंक छे जे डिस्क्रिप्शन में शेर कर देशुं, जेना सहारे तमे आ जग्या पर आवीने केदारनाथ महादेवना दर्शन करी शको। आभार। दर्शक मित्रों, आ महादेवना मंदिरनी सामे गौमुखी ना पण तमे दर्शन करी शको छो। तो अत्यारे आपणे नदीनी पार जई रह्या छे अने गौमुखीना पण अत्यारे दर्शन करवाना छे। तो झरणानी बाजूमां नानी नदी वहे छे अने नदीने आपणे क्रॉस करीने दर्शन करवाना रह्या छे। कैसा पंचमुखी आमे बोलो केदारनाथ महादेव की जय। हमणा तमे अमा कीधी कि भाई जे रीते महात्मा बोले कि ज्यां सुधी यहाँ ईश्वर ने वास छे त्यां सुधी धारा मारी सतत चाल रहे थे, तो तमारे हाँ में तमे जो ये गौमुखी गंगा जी छे अने सतत 12 महीना यहाँ पर पानी प्रवाह रहे छे अने आ डूंगर में पानी क्यांथी आवे छे कोई ने खबर नथी अने सतत 12 महीना एकदम चोखू पानी एकदम फर्स्ट क्लास छे। लोग एने आचमन भी करे छे अने एने में स्नान ध्यान अने भगवान शंकर ने हमारे ये पानी चढ़े छे। बोलो केदारनाथ महादेव की जय। तो दर्शक मित्रों, जेवी रीते बापूए कीधुं एवी रीते के आ जग्या उपर आ गौमुखनी अंदरथी गंगानो जे प्रवाह छे ते कोई दिवस खूटतो नथी, आ एक जूतू जागतो प्रमाण छे। तमे पण आ जग्याए आवो तो आ गौमुखी જોવાનું નહીં ભૂલતા। કોઈ દિવસ તમે અહીં આવો તો ગમે ઋતુમાં આવો છો અહીંયા પાણી કોઈ દી ખૂટતું નથી।